હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે મેથ્સ રીઝનિંગ અને જેકે બરાબર કમ્બાઇનમાં ક્વેશ્ચન જોઈશું તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો ક્વેશ્ચન છે કઈ સંખ્યા સૌથી મોટી છે બરાબર કઈ સંખ્યા સૌથી મોટી છે ચાર ઉદાહરણ આપેલા છે ઓપ્શન એ માઇનસ દસ માઇનસ વીસ માઇનસ ત્રીસ અને માઇનસ ચાલીસ તો જો તમે માઇનસ ચાલીસ સ્ટીક કરશો તો જવાબ તમારો ખોટો થઈ જશે અહીંયા માઇનસની વાત છે બરાબર આ બધી રૂલ તમને એમ કહો માઇનસ ત્રણ અને માઇનસ ટુ માંથી મોટી સંખ્યા કઈ થઈ જાય તો માઇનસ ટુ આનો જવાબ આવી જશે તો કઈ સંખ્યા સૌથી મોટી છે માઇનસ દસ અને આજ ક્વેશ્ચનમાં અહીંયા માઇનસ ત્રીસ ની જગ્યાએ મેં ત્રીસ દો બરાબર તો મોટી સંખ્યા કઈ થઈ જશે ત્રીસ થઈ જશે જે પ્લસ સંખ્યાઓ છે એ ઓટોમેટિક મોટી છે અને માઇનસમાં જે નાની છે એ શું છે મોટી છે તો ઓપ્શન નંબર એ આપણો જવાબ થઈ જશે માઇનસ દસ વાત કરીએ પ્રશ્ન કયા શહેર પાસેથી ભારત પ્રમાણ સમય નક્કી થયેલો છે તો જવાબ થઈ જશે અલ્હાબાદ ઓપ્શન નંબર બી આપણો જવાબ આવી જશે જવાબ શું આવી જશે ઓપ્શન નંબર બી અલ્હાબાદ બરાબર પાસેથી ભારતનો પ્રમાણ સમય પ્રમાણ સમય જે છે એ નક્કી થયેલો છે પ્રશ્ન છે નીચેનામાંથી આપેલા વિકલ્પોમાંથી કયો અલગ પડતો વિકલ્પ શોધો બરાબર નીચે આપેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો તો મહિનાઓના અહીંયા નામ આપવામાં આવેલા છે જૂન ઓગસ્ટ જુલાઈ અને ડિસેમ્બર તો મહિનામાં અહીંયા કયો મહિનો અલગ છે તમારે શોધવો પડશે તો મહિનાઓ અલગ કઈ રીતના પડે તો મહિનાઓના દિવસો જે છે એ અલગ અલગ હોય છે જેમ કે તમને કહું કે ચાર છ નવ અને અગિયાર જેને ખબર છે એમને તો વાંધો નહીં બાકી જેમને ખબર ના હોય એ લોકો લખી લેજો કે ચોથો મહિનો હોય છઠ્ઠો મહિનો હોય નવમો હોય અને અગિયાર હોય આ મહિનામાં દિવસ હોય છે ત્રીસ બરાબર બીજામાં હોય અઠ્યાવીસ કે ઓગણત્રીસ એટલે કે ફેબ્રુઆરી આજે મહિનો ચાલે છે ફેબ્રુઆરી બરાબર એમાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ સ્લીપર્સના હિસાબથી હોય છે અને બાકી જે મહિના વધ્યા એમાં કેટલા દિવસો હોય છે એકત્રીસ દિવસ હોય છે તો અહીંયા વાત કરીએ કે જૂન મહિનો છે બરાબર તો જૂન મહિનો કયો થઈ જશે જૂન મહિનો થઈ જશે છઠ્ઠો બરાબર તો ચાર છ પ્રમાણે જૂન મહિનામાં કેટલા દિવસો હોય જૂન મહિનામાં હોય ત્રીસ ઓગસ્ટમાં કેટલા દિવસો આવી જશે ઓગસ્ટમાં આવી જશે એકત્રીસ જુલાઈમાં કેટલા દિવસો આવી જશે એકત્રીસ અને ડિસેમ્બરમાં કેટલા દિવસ આવી જશે એકત્રીસ જ્યારે કયો મહિનો એવો છે કે જેમાં ત્રીસ દિવસ છે તો જૂન મહિનામાં બરાબર ત્રીસ દિવસ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે ને જૂન છઠ્ઠો મહિનો તો જૂન ઓપ્શન નંબર એ આપણો જવાબ થઈ જશે તો આ રીતના ચાર ત્રીસ વાળા પણ આપી શકે છે અને એકત્રીસ વાળો પણ આપી શકે છે ચાર ત્રણ ત્રીસ વાળા એક ફેબ્રુઆરી આપી શકે છે તો દિવસો પ્રમાણે બરાબર તમારે જોઈ લેવાનું છે ચોથો છઠ્ઠો નવમો ને અગિયારમો એમાં ત્રીસ બાકી બધામાં એકત્રીસ ફેબ્રુઆરી એકલો અઠ્યાવીસ કે ઓગણત્રીસ પ્રશ્ન છે અલગ પડતો વિકલ્પ શોધો તો આમાં પણ રીઝનિંગ અને જીકેનું એક કોમ્બિનેશન કરીને ક્વેશ્ચન બનાવવામાં આવે છે કે અલગ પડતો વિકલ્પ શોધો તો મિઝોરમ મિઝોરમ શું છે મિઝોરમ એક રાજ્ય છે જેનું કેપિટલ શું છે આઈજોલ સિક્કિમ સિક્કિમ પણ એક રાજ્ય છે જેનું કેપિટલ શું છે ગંગટો બરાબર પાટનગર એનું કેપિટલ એટલે કે પાટનગર બરાબર ઇંગ્લિશમાં કેપિટલ આમાં પાટનગર કોહિમા બરાબર તો કોહિમા શું છે કોહિમા ખુદ એક પાટનગર છે એ કોઈ રાજ્ય નથી અને મણિપુર મણિપુર રાજ્ય છે મણિપુરનું કેપિટલ શું થઈ જશે મણિપુરનું થઈ જશે ઇમ્ફાલ બરાબર ઓપ્શન નંબર ડી તો મિઝોરમ રાજ્ય છે સિક્કિમ રાજ્ય છે મણિપુર રાજ્ય છે જ્યારે કોહિમાં શું છે કોઈ રાજ્યનું પાટનગર છે કોનું પાટનગર છે નાગાલેન્ડ નું તો કોહીમાં ઓપ્શન પ્રશ્ન ચાર અલગ પડતો વિકલ્પ શોધો બરાબર અલગ પડતો વિકલ્પ શોધો ટોપલી પર્સ બેગ અને ટોપી ટોપલી પર્સ બેગ અને ટોપી તો ભાઈ આપણે કઈ પણ વસ્તુ મૂકી શકીએ છીએ પર્સ જે છે એમાં પણ કંઈ વસ્તુ મૂકવા માટેની એ વસ્તુ છે અને ત્રીજું છે બેગ તો બેગમાં પણ કોઈ વસ્તુ મૂકી શકાય છે જ્યારે ટોપી જે છે બરાબર એ પહેરવા માટે છે ટોપી માથામાં મૂકવા માટે છે પહેરવા માટે છે એમાં કંઈ વસ્તુ મૂકવા માટે નથી તો મેન ઉદ્દેશ એનો ઉપયોગ છે તો ટોપલી પર્સને બેગનો ઉપયોગ શું છે વસ્તુઓ મૂકવા કંઈ લઈ જવા જ્યારે ટોપી શું છે પહેરવા માટે તો ઓપ્શન નંબર ડી જે છે એ આપણો જવાબ થઈ જાય ટોપી ઓપ્શન નંબર ડી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર છ આઉટ બરાબર અહીંયા સ્પેલિંગ છે આઉટ અવરેજમાંથી કયો શબ્દ બની શકે નહીં તો અહીંયા ઇંગ્લિશનું આ લેટર છે અને તમે ઇંગ્લિશના ગણતા આ રીઝનિંગ છે બરાબર તમે કોડિંગ અને આ પ્રકારનું જે ક્વેશ્ચન હોય એને ઇંગ્લિશના ગણતા અને પછી ક્વેરી થાય છે તમને કે પોલીસ કોન્સ્ટેબલમાં ઇંગ્લિશ આવે છે પોલીસ કોન્સ્ટેબલમાં ઇંગ્લિશ ના આવે એના સિલેબસમાં જ ઇંગ્લિશ નથી તો આમાંથી તમારે જોવાનું છે કે કયો શબ્દ બની શકે નહીં તો આ જે આલ્ફાબેટ આવેલા છે એ ના એમાંથી તમારે જોવાનું છે તો પહેલો વિકલ્પ છે આર એ જી તો અંદર આર એ જી આપેલું હોય તો આર એ જી એમાંથી બની જશે તો આર એ જી આપેલું છે ને આર આપેલું છે એ આપેલું છે જી આપેલો છે ને એ મતલબ કે ઓપ્શન નંબર એ તો બને છે એ એટલે આપણો જવાબ થઈ શકે નહીં બીજું છે આરઓ એડી રોડ તો આર આપેલો છે આર આપેલો છે બરાબર આર તમે અહીંયા જોઈ શકો છો ઓ આપેલો છે એ આપેલો છે પણ ડી આપેલો નથી મતલબ કે મારો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર બી પણ આપણે સી અને ડી પણ ચેક કરી લેવાના કારણ કે એવું બની શકે કે સી પણ ના બની શકતો હોય અને ડીમાં એવો જવાબ આપેલો હોય કે બી અને સી એટલા માટે હંમેશા બરાબર બહુ ઉતાવટ નહીં કરવાની ફટાફટ ચેક કરી લઈએ જીઓએટી બરાબર જીઓએ ટીમાં દેખો તમે જી આપેલો છે હા ભાઈ જી આપેલો છે જી અહીંયા છે ઓ આપેલો છે એ આપેલો છે અને ટી આપેલો છે તો જીઓએ ટી તો આ બનેલ છે પછી એ જ રીતના જી એ એ કર્યું એ પણ ચેક કર્યું ટી પણ ચેક કર્યું અને ઈ પણ ચેક કર્યું ગેટ પણ બને છે તો જવાબ શું થઈ જશે રોડ ઓપ્શન નંબર બી આપણો જવાબ થઈ જશે રોડ ઓપ્શન નંબર બી મારો જવાબ થઈ જશે અલગ પડતો વિકલ્પ શોધો બરાબર અલગ પડતો વિકલ્પ શોધો એ ઓ યુ અને વાય તો એ બી સી ડી માં અલગ કઈ રીતના પડે તો ભાઈ સ્વર અને વ્યંજન વાળું જે હોય છે જેમ કે એ ઈ આઈ ઓ યુ આ બધા શું છે સ્વર છે બરાબર એ ઈ આઈ ઓ યુ તો એ આઈ ગયો ઈ એ ઈ આઈ યુ જ્યારે વાય શું છે અલગ ફર જાય વાય વ્યંજન છે મતલબ કે વાય મારો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી આપણો જવાબ થઈ જશે હવે જીકે ના ક્વેશ્ચન અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે એકથી બરાબર તો જીકે ના ક્વેશ્ચન જોઈ લઈએ હવે અહીંયા અહીંયા પહેલા નંબરનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કયો પદાર્થ સૌથી કઠણ છે તો સૌથી કઠણ પદાર્થ થઈ જશે હીરો ઓપ્શન નંબર ડી આપણો જવાબ થઈ સૌથી કઠણ પદાર્થ કયો છે હીરો પ્રશ્ન નંબર બે કયા વૈજ્ઞાનિકે કેસ્કોગ્રાફની શોધ કરી હતી તો જવાબ થઈ જશે જગદીશચંદ્ર બોજ ઓપ્શન નંબર બી બરાબર કેસ્કોગ્રાફની શોધ કોને કરેલી હતી જગદીશચંદ્ર બોજ ઓપ્શન નંબર બી મારો જવાબ થઈ જશે પ્રશ્ન ત્રણ ભારતમાં ટ્રોમ્બે એટોમિક રિસર્ચ બરાબર રિએક્ટર સોરી

કયો રંગીન વાયુ ભરવામાં આવે છે બરાબર જાહેર ખબરો માટે ભરવામાં આવતા વિદ્યુત બોર્ડ બરાબર જાહેર ખબરો જે હોય એના માટે જે વિદ્યુત બોર્ડ એમાં બો કયો રંગીન વાયુ ભરવામાં આવે છે તો પાંચમો પ્રશ્ન જવાબ થઈ જશે નિયોન ઓપ્શન નંબર બી આપણો જવાબ આવી જશે પ્રશ્ન છ એલિસા ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે તો એલિસા ટેસ્ટ કરવામાં આવે છે એડ્સ માટે ઓપ્શન નંબર સી મારો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સાત નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને હવામાં સળગી ઉઠે છે બરાબર કયો પદાર્થ સામાન્ય તાપમાને હવામાં સળગી ઉઠે છે તો સાતમો પ્રશ્ન જવાબ થઈ જશે સલ્ફર ઓપ્શન નંબર ડી આનો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી સલ્ફર પ્રશ્ન નંબર આઠ પંચાયતી રાજ્યની શરૂઆત સૌપ્રથમ કયા બે રાજ્યમાં થઈ હતી તો આઠમો પ્રશ્ન જવાબ થઈ જશે રાજસ્થાન અને આંધ્રપ્રદેશ ઓપ્શન નંબર બી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન નવ કઈ સમિતિની ભલામણોથી ગુજરાતમાં પંચાયતી અધિનિયમ લાગુ પાડવામાં આવ્યો હતો તો નવમો ક્વેશ્ચન જવાબ થઈ જશે બળવંતરાય મહેતા ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે ગુજરાતમાં કુલ કેટલા અખાત આવેલા છે બરાબર ગુજરાતમાં કુલ કેટલા અખાત આવેલા છે જવાબ થઈ જશે બે ઓપ્શન નંબર એ આપણો જવાબ થઈ કેટલા અખાત આવેલા છે બે અખાત આવેલા છે પ્રશ્ન નંબર અગિયાર પ્રસિદ્ધ ગોલ્ડન બ્રિજ બરાબર પ્રસિદ્ધ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે

કાર્બન કોપી ઓપ્શન નંબર સી મારો જવાબ થઈ જશે ઈમેલમાં સીસીનું પૂરું નામ શું છે કાર્બન કોપી વાત કરીએ પ્રશ્ન નંબર ચૌદ આજના વિડીયોના લાસ્ટ ક્વેશ્ચન છે તો ક્વેશ્ચન છે ઇમેલમાં બી સીસીનું પૂરું નામ શું છે ઈમેલ જે હોય એમાં બી સી પૂરું નામ શું છે તો જવાબ થઈ જશે આમાં બ્લાઇન્ડ કાર્બન કોપી બરાબર બ્લાઇન્ડ કાર્બન કોપી એટલે કયો વિકલ્પ થઈ જશે ઓપ્શન નંબર સી મારો જવાબ થઈ જશે બી ફોર બ્લાઇન્ડ અને સીસી ફોર તો કાર્બન કોપી આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં પણ જોયું છે તો બીસીસીનું પૂરું નામ શું થઈ જશે બ્લાઇન્ડ કાર્બન કોપી ઓપ્શન નંબર સી મારો જવાબ થઈ જશે તો આ રીતના મિક્સમાં ક્વેશ્ચન મેં અહીંયા બનાવ્યા છે બરાબર વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત